गुड मॉर्निंग फ्रेंड्स, आपने गया लेक्चर में एक्टिविटी 5 સુધી ભણ્યા હતા અને એક્ટિવિટી 6 આપણી અધૂરી રહી ગઈ હતી એ આપણે આ લેક્ચર માં પૂરી કરીશું. જો ચોપડીમાં પેજ નંબર 8 ઉપર એક્ટિવિટી 6 માં શું કીધું છે, જૂથમાં કામ કરો, તમારા મિત્રો સાથે સવાલ જવાબ કરી, નીચે આપેલા કોઠામાં વિગતો ભરી, તમારી વિગતો વર્ગ સમક્ષ રજૂ કરો. હવે આ કોષ્ટકમાં તમારે તમારા મિત્રોના 4 નામ લખવાના છે. એમાં તમે તમારા કોઈ પણ મિત્રોના નામ લખી શકો છો. પહેલું નામ પલ એ ચોપડીમાં આપેલું છે. બાકીના 4 નામ તમે તમારા કોઈ પણ મિત્રોના લખી શકો છો. અને પછી એક્ઝામ્પલમાં જુઓ, માધવ સે વેર વેર યુ એટ 7 ઇન ધ મોર્નિંગ. એટલે કે માધવ પલવને સવાલ પૂછે છે કે તું ગઈકાલે સવારે 7 વાગે ક્યાં હતો. પલવે આન્સર આપ્યો આઈ વોઝ ઇન ધ ડેરી, એટલે કે હું ડેરી પર હતો. તો પલવના કોલમમાં એટ 7 ઇન ધ મોર્નિંગ એ બોક્સમાં તમારે ઇન ધ ડેરી લખવાનું છે. આવી રીતે તમારે એક પછી એક તમારા મિત્રોને ગઈકાલના જુદા જુદા સમયના પ્રશ્નો કરવાના છે અને જે આન્સર મળે તમને એ તમારે બોક્સમાં લખવાનું છે. હવે આપણે આગળ જોઈએ. માધવ કહે છે વેર વેર યુ એટ 9 યસ્ટરડે, એટલે કે પલ્લવ તું ગઈકાલે 9 વાગે ક્યાં હતો. તેને શું આન્સર આપ્યો, ઇન ધ ક્લાસ, એટલે કે હું ક્લાસમાં એટલે કે વર્ગખંડમાં હતો. થર્ડ નંબર, વેર વેર યુ એટ 3:30 ઇન ધ આફ્ટરનૂન યસ્ટરડે, એટલે કે તું ગઈકાલે બપોરે 3:30 વાગે ક્યાં હતો. તો પલ્લવે આન્સર આપ્યો ઓન ધ પ્લેગ્રાઉન્ડ, એટલે કે બગીચા ઉપર હતો. ફોર્થ નંબર, વેર વેર યુ એટ 5 PM યસ્ટરડે, એટલે કે તું ગઈકાલે સાંજે 5 વાગે ક્યાં હતો. તો પલ્લવે આન્સર આપ્યો એટ હોમ, એટલે કે એના ઘરે હતો. ફિફ્થ નંબર, વેર વેર યુ 7 ઇન ધ ઇવનિંગ યસ્ટરડે, એટલે કે ગઈકાલે સાંજે 7 વાગે તું ક્યાં હતો. તો પલ્લવે આન્સર આપ્યો ઇન ધ ગાર્ડન, એટલે કે બગીચામાં હતો. આવી રીતે તમારે બીજા 4 મિત્રોના નામ લખવાના છે અને એક પછી એક સવાલ પૂછી એ લોકો જે પણ આન્સર આપે એ તમારે બોક્સમાં લખવાના છે. અહીંયા આગળ સેકન્ડ નામ લીધું છે પતિ, એ 7 વાગે ક્યાં હતો, એટ સ્કૂલ, મતલબ કે શાળાએ હતો. 9 વાગે ક્યાં હતો, ઇન ધ લાઇબ્રેરી, એટલે કે વાંચનાલયમાં હતો. 3:30 ઇન ધ આફ્ટરનૂન, એટલે કે પછી 3:30 વાગે ક્યાં હતો, એટ ધ પોસ્ટ ઓફિસ. 5 વાગે ક્યાં હતો, ઇન ધ બસ, એટલે બસમાં હતો. એટ 7 ઇન ધ ઇવનિંગ, એટલે એટ હિઝ ફ્રેન્ડ્સ હાઉસ, એટલે કે એના મિત્રના ઘરે હતો. આગળ વેદાંતી એટ 7 ઇન ધ મોર્નિંગ, એટલે કે 7 વાગે વેદાંતી ક્યાં હતી, તો ઇન ધ ક્લાસ, એટલે કે વર્ગખંડમાં હતી. 9 વાગે ક્યાં હતી, તો ઇન ધ ઓફિસ, એટલે કે ઓફિસમાં હતી. એટ 3:30 ઇન ધ આફ્ટરનૂન, તો એટ મેઘાસ હાઉસ, એટલે એની ફ્રેન્ડ હશે મેઘા, તેના ઘરે હતી. એટ 5 PM, તો ઇન ધ ટ્રેન, એટલે કે ટ્રેનમાં, એટલે કે રેલગાડીમાં હતી. એટ 7 ઇન ધ ઇવનિંગ, તો ઓન ધ એરપોર્ટ, એટલે કે એરપોર્ટ ઉપર તે 7 વાગે હતી. આગળ પ્રાંચી, તે 7 વાગે ક્યાં હતી સવારે, તો ઇન ધ ગાર્ડન, એટલે કે બગીચામાં હતી. 9 વાગે ઇન ધ રૂમ, એટલે કે તેના રૂમ ઉપર હતી. 3:30 વાગે એટ સ્કૂલ, એટલે કે તેની શાળામાં હતી. એટ 5 PM, એટલે સાંજે 5 વાગે ક્યાં હતી, ઓન ધ પ્લે ગ્રાઉન્ડ, એટલે કે રમતના મેદાન ઉપર હતી. અને 7 વાગે એટ હોમ, એટલે કે તેના ઘરે હતી. લાસ્ટ વન ઇઝ નીરવ, એટ 7 ઇન ધ મોર્નિંગ, નીરવ સવારે 7 વાગે ક્યાં હતો, તો ઇન ધ બાથરૂમ, બાથરૂમમાં હતો. એટ 9 કે 9 વાગે ક્યાં હતો, એટ ધ ટેમ્પલ, એટલે કે મંદિર જે હતો. બપોરે 3:30 વાગે નીરવ ક્યાં હતો, તો એટ મિસ હાઉસ, એટલે કે મિસના ઘરે હતો. એટ 5 PM, 5 વાગે તે બસમાં હતો. એન્ડ લાસ્ટ વન ઇઝ 7 ઇન ધ ઇવનિંગ, એટલે કે તે ઇન ધ ગાર્ડન, તે સાંજે 7 વાગે ગાર્ડન, એટલે કે બગીચામાં હતો. અહીંયા કાઢી આપણે એક્ટિવિટી 6 પૂરી થાય છે, જે તમારે બીસી નોટમાં લખવાની રહેશે. એક્ટિવિટી 7માં તમને એક ગેમ આપેલી છે, વિડીયોમાં રમવી પોસિબલ નથી, એટલે આપણે એક્ટિવિટી 8 એક પાર્ટ છે. ઇટ વોઝ અ કોલ્ડ ડે, એટલે કે ઠંડો દિવસ, તે આપણે જોઈશું. જો એમાં શું કીધું છે, લાસ્ટ યર ધેર વોઝ વન રિયલી રિયલી બેડ ડે, એટલે કે ગયા વર્ષે એક દિવસ ખૂબ જ ખરાબ હતો.
It was Monday. તે સોમવારનો દિવસ હતો. Usually સામાન્ય રીતે there are about 25 students in my class, but that day એટલે કે સામાન્ય રીતે મારા ક્લાસમાં 25 વિદ્યાર્થીઓ હોય છે, પરંતુ તે દિવસે there were only 5 students, માત્ર 5 જ વિદ્યાર્થીઓ હતા. It was really cold. તે ખૂબ જ ઠંડો દિવસ હતો. It was raining a lot. તે દિવસે ખૂબ જ વરસાદ વરસી રહ્યો હતો. It was dark and gray outside. બહાર ખૂબ જ અંધારું વાતાવરણ થઈ ગયું હતું. There was no sunshine. બહાર બિલકુલ પણ સૂર્યનો પ્રકાશ હતો નહીં. I think the students were not at school because they were sick. મેં વિચાર્યું કે વિદ્યાર્થી મિત્રો બીમાર હશે, તેથી શાળાએ આવ્યા નહીં હોય. They were at home. તેઓ તેમના ઘરે હશે. Maybe they were in bed. કદાચ તેઓ તેમની પથારીમાં સૂઈ રહ્યા હશે. સેકન્ડ પેરેગ્રાફ. મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર. એટલે કે મિસ્ટર જોશી અમારા વર્ગ શિક્ષક છે. He is always at school. તેઓ હંમેશા શાળાએ હોય છે. He is never at home on Monday. ખાસ કરીને તે સોમવારના દિવસે ક્યારે ગેરહાજર હોતા નથી. Last Monday was no different. ગયો સોમવાર પણ અલગ ન હતો. He was not at home. તેઓ ઘરે હતા નહીં. He was in the classroom and it was cold. તેઓ ક્લાસ એટલે કે વર્ગખંડમાં હતા અને ખૂબ જ ઠરી ગયા હતા. He was not in warm clothes. તેઓએ ગરમ કપડાં પહેર્યા ન હતા. In fact, all the students felt cold. એટલે કે ખરેખર બધા જ વિદ્યાર્થીઓને ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો. It was freezing. Freezing means ખીજવી દેનાર. એટલે કે આપણા ઘરમાં જે ફ્રીઝર હોય એટલો ઠંડો વર્ગખંડ થઈ ગયો હતો. ધ સ્કૂલ વોઝ લાઈક અ રેફ્રિજરેટર. એટલે કે સ્કૂલ ફ્રીજ જેવી થઈ ગઈ હતી. અવર રૂમ વોઝ લાઈક અ ફ્રીઝર. અમારો વર્ગખંડ ફ્રીજના ફ્રીઝર જેટલો ઠંડો થઈ ગયો હતો. એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઈક આઈસ. અને મિસ્ટર જોશી બરફ જેવા થઈ ગયા હતા. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ. અમારો નાનો વર્ગખંડ એકદમ ઠંડો થઈ ગયો હતો. કોલ્ડ કોલ્ડ એકદમ ઠંડો થઈ ગયો હતો. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી. હું શાળાએથી જલ્દી નીકળી ગયો. કેમ નીકળી ગયો? ઘરે જવા માટે. ધ રેઇન સ્ટોપ્ડ એટ નાઇટ. રાત્રે વરસાદ રૂકી ગયો એટલે કે બંધ થઈ ગયો. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ. બીજા દિવસે સૂર્યનો પ્રકાશ જોવા મળ્યો. So everything was okay. તેથી બધું જ બરાબર થઈ ગયું. There were 25 students, not only 5. એટલે કે હવે વર્ગખંડમાં 25 વિદ્યાર્થીઓ છે, 5 નહીં. But where was Mr. Joshi? પરંતુ મિસ્ટર જોશી ક્યાં છે? He was not there. તેઓ શાળાએ છે નહીં. He was at home sick in the bed. તેઓ બીમાર પડી ગયા છે અને ઘરે તેમની પથારી પર સૂઈ રહ્યા છે. અહીંયા ખાલી આપણો એક્ટિવિટી 8 પૂરું થાય છે. એની સાથે ઇટ વોઝ કોલ્ડ ડે એક નાનો પાઠ છે પણ પૂર્ણ થાય છે. હવે નીચે તમને કીધું છે કે ઘટનાઓને આધારે ખાલી જગ્યાઓ પૂરો. એ ખાલી જગ્યાઓ આપણે પાઠને આધારે જ પૂર્ણ કરવાની છે. ફર્સ્ટ વન ઇઝ ધેર વેધર વોઝ બ્લેન્ક એન્ડ રેઇની. એટલે કે વાતાવરણ કેવું હતું? તો વાતાવરણ કેવું હતું? ઠંડુ અને વરસાદ વાળું. એટલે કે પહેલી ખાલી જગ્યામાં આન્સર આવશે કોલ્ડ. સેકન્ડ, ઇટ વોઝ ડાર્ક એન્ડ બ્લેન્ક. મતલબ કે તે દિવસ અંધારા વાળો અને ખાલી જગ્યા હતો. કેવો હતો? ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. સેકન્ડમાં આવશે ગ્રે આઉટસાઇડ. થર્ડ વન ઇઝ મેની સ્ટુડન્ટ્સ વેર નોટ એટ ધ બ્લેન્ક. એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા ન હતા. તો ક્યાં નહોતા આવ્યા? શાળાએ. મતલબ ત્રીજી ખાલી જગ્યામાં આવશે સ્કૂલ. ફોર્થ વન ઇઝ ધેર વોઝ નો બ્લેન્ક. એટલે કે શું નહોતું? તો સૂર્યનો
प्रकाश એટલે ચોથી ખાલીગામાં આવશે સનશાઇન फिफ्थ वन इज लॉट्स ऑफ स्टूडेंट्स ब्लैंक सीट एट होम એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ બીમાર રહીને ઘરે હતા તો શું આવશે ખાલી જગ્યામાં વે કેમ કે અહીંયા ગાડી ભૂતકાળની ખાલી જગ્યા હોવાથી આર નો ભૂતકાળ આપણે વે લખશું એટલે ફિફ્થ ખાલી જગ્યામાં આવશે વે सिक्स वन इज मिस्टर जोशी वॉज एट होम ब्लैंक એટલે કે મિસ્ટર જોશી ઘરે હતા કેમ હતા સીટ ઇન ધ બેડ તો બીમાર પડી ગયા હતા તેથી તેઓ ઘરે વધારેમાં હતા સેવન ધ બ્લેન્ક વોઝ લાઈક અ ફ્રીઝર એટલે કે શું ફ્રીઝરની જેવું ઠંડુ થઈ ગયું હતું તો રૂમ અથવા તો ક્લાસરૂમ અથવા તો પણ The school was like blank. એટલે સ્કૂલ કેવી દેખાતી હતી તો રેફ્રિજરેટર જેવી નાઇન ધ બ્લેન્ક સ્ટોપ્ડ એટ નાઇટ એટલે કે રાત્રે શું બંધ થઈ ગયું તો વરસાદ એટલે ઉમી ખાલીમાં આવશે રેન The last one is Mr. Joshi was blank next day. એટલે મિસ્ટર જોશી આવતીકાલે આવ્યા નહોતા એટલે ક્યાં હતા ઘરે હતા તેથી દસમી ખાલી જગ્યામાં આવશે એટ હોમ હવે પાછળ જુઓ મિત્રો પેજ નંબર 12 ઉપર ટ્રુ એન્ડ ફોલ્સ આપેલા છે તે આપણે સોલ્વ કરીશું ધ ફર્સ્ટ વન ઇઝ ધેર વેર ફાઈવ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ ધેટ મંડે એટલે કે સોમવારે શાળામાં માત્ર 5 વિદ્યાર્થીઓ આવ્યા હતા તો શું આવશે પહેલામાં ટ્રુ તો પહેલા ટ્રુ ફર્સ્ટમાં લખો આન્સર ટ્રુ સેકન્ડ વન ઇઝ ઇટ વોઝ વાર્મ ઓન મંડે એટલે કે સોમવારનો દિવસ ગરમ હતો તો શું આવશે ફર્સ્ટ કેવો દિવસ હતો ઠંડો દિવસ થર્ડ વન ઇઝ મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે એટલે કે તે સોમવારે મિસ્ટર જોશી શાળાએ આવ્યા હતા તો શું આવશે ટ્રુ એટલે કે સાચું વાક્ય છે ચોથું મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે મિસ્ટર જોશી શાળાએ આવ્યા હતા તો તે વાક્ય કેવું છે ખોટું શાળાએ આવ્યા ન હતા એટલે શું લખશો ફોલ્સ ફિફ્થ વન ઇઝ મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ ફેલ કોલ ધ નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે મિસ્ટર જોશી અને વિદ્યાર્થીઓ ઠંડીનો અનુભવ કરી રહ્યા હતા તો શું આવશે ખોટું એટલે કે ફોલ્સ અહીંયા કરે આપણે એક્ટિવિટી પૂરી થઈ 8 હવે આપણે એક્ટિવિટી 9 જોઈશું શું કીધું છે એમાં અર્ચના નામની છોકરી દરરોજ ડાયરી લખે છે પરંતુ કેટલાક દિવસોની ડાયરી લખવાનું ચૂકી ગઈ છે તે પોતાની મમ્મીને પૂછીને લખે છે અર્ચના અને તેમની મમ્મીના સંવાદ નીચે આપેલા છે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ હશે અથવા તો ઘણા તમારા પેરેન્ટ્સ પણ હશે જેમને રોજની ડાયરી લખવાની ટેવ હશે તેમની રોજિંદા જીવનમાં જે તેમના યાદગાર સ્મરણો હોય તેઓ તેમની ડાયરીમાં ઉતારતા હોય છે આપણે એ રીતે જ અર્ચનાના સ્મરણો અહીંયા ગાડી જોઈશું અર્ચના છે મમ્મી પ્લીઝ ટેલ મી વેર વેર વી લાસ્ટ સન્ડે અર્ચના કહે છે કે મમ્મી મને કહે કે આપણે ગયા રવિવારે ક્યાં હતા મમ્મી સે વી વેર ઓન ધ ફાર્મ એટલે કે આપણે ફાર્મ ઉપર ખેતર ઉપર હતા અર્ચના છે ઓ યસ વોટ વોઝ ધ નેમ ઓફ ધેટ બિગ ટ્રી ઓ હા પેલા સૌથી મોટા ઝાડનું નામ શું હતું એટલે કે વૃક્ષનું નામ શું હતું મમ્મી કહ્યું બિગ ટ્રી એટલે મમ્મીને થોડો આશ્ચર્ય થયો કે કયું મોટું ઝાડ અર્ચના કહે છે કે વન યર ધ વેર એટલે કે કુવાની નજીક જે મોટું ઝાડ હતું તેનું નામ શું હતું મમ્મી સે યસ ધેટ વોઝ એન આમલા ટ્રી એમાં માતાએ કહ્યું કે હા તે આમળાનું વૃક્ષ હતું અર્ચના છે ઓકે વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન અર્ચના તેની માતાને કહ્યું કે હું શુક્રવારે બપોરે ક્યાં હતી તેની માતાએ કહ્યું ઓન ફ્રાઈડે
पूछा भाने कई तारीख हती अर्चनाए कहियो इट वाज द 11th ऑफ दिस मंथ अर्चनाए कहियो के शुक्रवार आ महीना नी 11 तारीख हती मम्मी से वी वेयर इन द दूध सागर डेरी એટલે કે આપણે દૂધ સાગર ડેરી પર હતા અર્ચના સે એન્ડ મમ્મી ઓન 12 અને મમ્મી 12 તારીખે આપણે ક્યાં હતા મમ્મી સે યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વેર એટ ધ લાઇબ્રેરી તું અને તારા મિત્રો લાઇબ્રેરી ઉપર હતા અર્ચના સે ઓ યસ હા આઈ રીમેમ્બર નાઉ મને તે હવે યાદ આવી રહ્યું છે આઈ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ્સ હું ત્યાં મારા મિત્રો સાથે ગઈ હતી And on the 10th of this month, અને આ મહિનાની 10 તારીખે હું ક્યાં હતી? મમ્મી સે on the 10th of this month, you were at the doctor's clinic. અને આ મહિનાની 10 તારીખે તું દવાખાને હતી. અર્ચના સે yes, but I will not write that. અર્ચના કહે કે હા, પરંતુ આ વાત હું મારી ડાયરીમાં લખીશ નહીં. મમ્મી સે why not બેટા? કે શા માટે તું નહીં લખે બેટા? અર્ચનાએ કહ્યું નો નો એટલે ના ના ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ એટલે કે આ મારા માટે ખરાબ અનુભવ હતો કે હું દવાખાને ગઈ એટલા માટે આ સ્મરણ મારી મારી ડાયરીમાં લખવું નથી તેની મમ્મીએ કહ્યું તો બટ ઇટ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ સો પ્લીઝ રાઇટ ઇટ તેની માતાએ તેને સમજાવી કે આ એક રિયલ એટલે કે ખરેખરનો અનુભવ હતો તેથી તારે આ ડાયરીમાં લખવો જોઈએ હવે આપણે નીચે એક કોષ્ટક આપેલું છે ટાઈમ પ્લેસ અને પીપલ એ આપણે આ સંવાદના આધારે જ પૂરું કરવાનું છે પહેલા કોલમમાં આપેલું છે ટાઈમ બીજામાં છે પ્લેસ મતલબ કે સ્થળ અને ત્રીજામાં પીપલ એટલે કે પર્સન કેટલા આપેલા છે હવે ફર્સ્ટ વન ઇઝ લાસ્ટ સન્ડે એટલે કે ગયા રવિવારે તો ગયા રવિવારે અર્જુન ક્યાં હતા તો આપણે પ્લેસમાં શું લખીશું ઓન ધ ફાર્મ એટલે કે ખેતર ઉપર હતા અને પીપલ એટલે કે કોણ કોણ હતું તો અર્ચના એની માતા અને તેના ફાધર એ આપણને આપેલું છે સેકન્ડ વન ઇઝ એમાં તમને પ્લેસ આપેલું છે ઇન ધ લાઇબ્રેરી તો લાઇબ્રેરીમાં ટાઈમ એટલે કે ટાઈમ એટલે તારીખ આપેલી છે કે કયા દિવસે ગયા હતા તો ઓન 10th ઓફ ધીસ મંથ એટલે કે આ મહિનાની 12 તારીખે તેઓ લાઇબ્રેરીમાં ગયા હતા કોણ કોણ ગયું હતું અર્ચના સલીમ અને ટીના થર્ડ વન ઇઝ ઓન 10th ઓફ ધીસ મંથ આ મહિનાની 10 તારીખે તો 10 તારીખે ક્યાં હતા એટ ધ ડોક્ટર્સ ક્લિનિક એટલે કે ડોક્ટરના દવાખાને હતા કોણ કોણ હતું પીપલમાં અર્ચના એન્ડ મધર અને ફાધર ફોર્થ વન ઇઝ તમને પ્લેસ આપેલું છે ઇન ધ દૂધ સાગર ડેરી તો દૂધ સાગર ડેરીમાં તે લોકો કઈ તારીખે ગયા હતા ઓન 11th ઓફ ધીસ મંથ આ મહિનાની 11 તારીખે તેઓ દૂધ સાગર ડેરી પર ગયા હતા કોણ કોણ ગયો હતો તો અર્ચના અને તેના મિત્રો ગયા હતા હવે આજે આપણે એક્ટિવિટી 9 સુધી ભણ્યા આગળ એક્ટિવિટી 10 માં તમારો ગ્રામેટિકલ ટોપિક આવતો હોવાથી આપણે તે આવતા લેક્ચરમાં જોઈશું ત્યાં સુધી તમારે એક્ટિવિટી 9 સુધી તમારી નોટમાં કમ્પ્લીટ લખી દેવાનું છે